નમસ્કાર દોસ્તો, આજે મોટા ભાગના લોકોના મોઢેથી તમે એક પ્રશ્ન વારંવાર સાંભળતા હશો કે પેટ બરાબર સાફ નથી થતું, કબજિયાત રહ્યા કરે છે, સંડાસ બરાબર ઉતરતું નથી, આવું ઘણું બધું સાંભળતા હશો. આ બધાની પાછળ સ્ટ્રેસફુલ લાઈફ અને અનિયમિત જીવન તો છે જ, પરંતુ જાણતા અજાણતા લોકો એક બહુ મોટી ભૂલ કરી રહ્યા છે, એ છે સંડાસમાં બેસવાની રીત. તમને સાંભળીને હસવું આવતું હશે, પરંતુ આજે લોકો સંડાસમાં સારી રીતે અને સાચી રીતે બેસતા નથી, એના લીધેનું પેટ બરાબર સાફ નથી આવતું. જો તમે સંડાસમાં બેસવાની સાચી રીત જાણવા માંગતા હો તો વિડીયોને અંત સુધી જુઓ. દોસ્તો, આપણા શરીરમાંથી મળમૂત્રનું વિસર્જન કરવાનું કાર્ય આપણો અપાનવાયુ કરે છે, અને અપાનવાયુ નાભીથી લઈને નીચેના ભાગની અંદર હોય છે. આ અપાનવાયુ જ્યારે એક્ટિવ થશે ત્યારે જ તમારું પેટ બરાબર સાફ આવશે. કારણ કે આપણે સંડાસની અંદર જ્યારે બેસીએ છીએ ત્યારે આમ બેસીએ છીએ, કેટલાક લોકો તો અડધો અડધો કલાક સુધી મોબાઈલ મચડતા હોય છે, આજુબાજુ ડાફોડિયા મારતા હોય છે. પરંતુ તમારું ધ્યાન જો તમે તમારા નાભી ઉપર, અપાનવાયુ ઉપર કેન્દ્રિત કરશો તો જ તમારું પેટ બરાબર સાફ આવશે. એના માટે એક સૌથી સરળ અને સહેલું આસન છે મલાસન, જે તમારે ટોયલેટમાં જ કરવાનું છે, સંડાસમાં જ કરવાનું છે. જો તમે દેશી સંડાસનો, ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરતા હોય તો આ રીતે બેસો, આ રીતે બેસી અને ધીમે ધીમે તમારા પગને પોડા કરતા જાઓ. આમ હાથનું બળ આપો, પ્રેશર આપો અને તમારી કરોડરજ્જુને ટટ્ટાર કરતા જાઓ. કોઈ પણ પ્રકારનું જોર કરવાનું નથી, પરંતુ તમારું ધ્યાન તમારી નાભી તરફ કેન્દ્રિત કરવાનું છે અને કોન્સન્ટ્રેશન કરવાનું છે. ધીમે ધીમે આમ બેસો એટલે તમારો અપાનવાયુ એક્ટિવ થતો જશે. એક્ટિવ થયેલા અપાનવાયુનું કાર્ય છે મળમૂત્રનું વિસર્જન કરવું, અને તમારું પેટ તુરંત જ સાફ થઈ જશે. કોઈ પણ પ્રકારનું જોર ના કરો, જો જોર કરશો તો તમારા આંતરડા ઉપર ખૂબ જ લોડ આવશે, અને આંતરડા ઉપર લોડ આવશે તો ધીમે ધીમે તમારા આંતરડા સંકોચાવા લાગશે અને હર્નિયા જેવા રોગો થવાની પણ શક્યતા છે. એટલા માટે આવી રીતે બેસો અને ધીમે ધીમે તમારું પેટ શાંતિથી સાફ થઈ જશે. તમે આ રીતે કરશો તો તમને અનુભવ થશે કે પહેલાં તમારે 15 મિનિટ બેસવું પડતું હતું, હવે ફક્ત 3 મિનિટમાં જ પેટ સાફ થઈ જાય છે. અને આ આસન કરતાં પહેલાં, ટોયલેટ જતાં પહેલાં પાણી પીવું ખૂબ જ આવશ્યક છે. પાણી કઈ રીતે પીવું એ અંગે અમે પહેલાં વિડીયો બનાવી જ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, એ પણ ખાસ જોઈ લેજો. કેટલાક લોકો એવું કહેશે કે અમે દેશી સંડાસ નથી વાપરતા, પરંતુ અંગ્રેજી સંડાસ વાપરીએ છીએ, વેસ્ટર્ન સંડાસ વાપરીએ છીએ, તો અમારે કઈ રીતે કરવું? એના માટે પણ સમાધાન છે. તમે વેસ્ટર્ન ટોયલેટમાં બેસો છો તો આ રીતે બેસો અને આવી રીતે તમારા પગ ઉપર પ્રેશર આપો અને કરોડરજ્જુને સીધી રાખો. આ રીતે કરશો તો પણ તમારું પેટ બરાબર સાફ થઈ જશે. તો દોસ્તો, આ રીતે જ્યારે પણ ટોયલેટ જવાનું થાય ત્યારે આ રીતે જ કરોડરજ્જુ સીધી રાખી અને મલાસનની સ્થિતિમાં બેસો તો તમારું પેટ તુરંત જ સાફ થઈ જશે. તો આવી જ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.